आम आदमी पार्टी शु एक જ જાતિની પાર્ટી છે એવો આક્ષેપ થઈ રહ્યો છે. કોણ કરે છે આવો આક્ષેપ? અરે વિપક્ષ કહી રહ્યા છે ભાઈ કે આ પાટીદાર ની જ પાર્ટી છે, બીજી કોઈ પાર્ટી જ નહીં. ઓછું ભણ્યા છે એટલે એને એવું લાગતું હશે. ભણ્યા હોય તો એને ખબર પડે કે કોઈ પણ સંગઠન હોય એ ક્યારેય કોઈ એક પાર્ટીનું ન હોય, પણ સંગઠનની અંદર અલગ અલગ પદ ઉપર અલગ અલગ લોકો કામ કરતા હોય. હવે આજે ભાજપ વાળા એવું કહેતા હોય કે આમ આદમી પાર્ટી છે એ પાટીદારોની પાર્ટી છે, કારણ કે ગોપાલ ઇટાલિયા છે એ પ્રમુખ છે, તો એવું જ કહી શકાય ને એના જવાબમાં કે ભાજપ પાટીલોની પાર્ટી છે. આવી વાહિયાત વાતો એટલા માટે કરે છે કે ભણ્યા નથી બરાબર. ભણ્યા હોત તો આવા કુતર્કો મગજમાં ન આવતા હોત. કોઈ પણ પાર્ટી હોય, કોઈ સંગઠન હોય કે કોઈ સંસ્થા હોય, ક્યારેય એક સમાજ કે એક વર્ગ પૂરતું સીમિત ન હોય. એની અંદર બધા જ પ્રકારના લોકો જોડાયેલા હોય અને બધા જ લોકો પોતાના અનુભવના આધાર ઉપર, ક્ષમતાના આધાર ઉપર અને પોતાની ધગશના આધાર ઉપર અલગ અલગ લેવલ ઉપર કામ કરતા હોય. એમાં એમ ન કહી શકાય કે આમ છે કે તેમ છે, ખોટી વાત છે. આમ આદમી પાર્ટી કેમ અલગ નથી પડતી? અમને એમ લાગ્યું કે અલગ પડશે, પણ તમારે ત્યાં પણ આ જાતિવાદના નામે ફલાણી જાતિનો સમાજના નામે પેપર આપી દેવાય કે આ સમાજનો આ વ્યક્તિ, આ સમાજનો આ વ્યક્તિ, જેમ ભાજપ કોંગ્રેસમાં થાય છે. ના ભાઈ ના, એવું ક્યાં થયું? એ ખોટી વાત છે. ક્યાં અમે કોઈને ટિકિટ આપી દીધી, કઈ ચૂંટણી લડી લીધી? હજુ તો પાર્ટી સંગઠન નિર્માણનું કામ કરે છે. એમાં તમામ સમાજના લોકો, તમામ વર્ગના લોકો, તમામ વિસ્તારના લોકો રાજી ખુશીથી સામે ચાલીને પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એમાં ક્યાં જાતિવાદ આવ્યો? ક્યાં આમાં કોઈ ચૂંટણી લડી ગયું, મંત્રી બની ગયું? એ તો ચર્ચા જ ખોટી છે. આવો તો આજે ચર્ચા થાય છે કે ભાઈ ઠાકોર સમાજ કહે છે કે ભાઈ મારી જાતિનો, કોળી સમાજ કહે છે મારી જાતિનો, આદિવાસી સમાજ કહે છે મારી જાતિનો, બધા કહે છે મારી જાતિનો. પણ આપણે બધા જે વાતો કરીએ કે ભાઈ સારો વ્યક્તિ કેમ નહીં, જાતિઓ કરતા સારો વ્યક્તિ, ક્વોલિફાઈડ વ્યક્તિ, એની ચર્ચા આપણે કેમ નથી કરતા? અને એના જ કારણે મેં બે ઉદાહરણ આપ્યા કે જયનાન વ્યાસ હોય કે શક્તિસિંહ જો ગોહિલ, ભલે અલગ અલગ પાર્ટી હોય પણ સજ્જન સારા અભ્યાસુ લોકો વિધાનસભા નથી પહોંચી શકતા. જનકભાઈ, આ તમારી વાત છે ને વ્યાજબી છે. અને આખા દેશમાં આમ આદમી પાર્ટી માત્ર એક માત્ર એવી પાર્ટી છે જે ક્વોલિફિકેશનના આધાર ઉપર રાષ્ટ્ર નિર્માણની વાત કરે છે. આગેવાન છે એ થોડોક ભણેલો ગણેલો હોય, સમજદાર હોય, સમાજના અને દેશના પ્રશ્નોને સમજી શકે એવો હોય, એના હાથમાં નેતૃત્વ આવે તો પ્રશ્નોનું નિરાકરણ આવે. અને એ દાખલો અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પૂરો પાડ્યો. અરવિંદ કેજરીવાલ ભણેલા ગણેલા માણસ છે, હાવ સીઆર પાટીલ જેવું નથી. તો ભણેલા માણસના હાથમાં સત્તા આવી તો દિલ્હીમાં ફેરફાર આવ્યો, જોઈ લીધું બધાએ. અહીંયા કેવા લોકોના હાથમાં સત્તા છે? તો આમ આદમી પાર્ટી તો માને જ છે કે ક્વોલિફાઈડ માણસ હોય, માણસ હોય, એના હાથમાં નેતૃત્વ હોય તો 100% સમાજનું કલ્યાણ થાય. અને અમારો તો પ્રયત્ન ચાલુ હજુ આજથી કર્યો છે. આજથી મતલબ હમણાં આ 2022માં. હજુ તો બહુ લાંબી સફર ખેડવાની છે. અમારી પૂરી કોશિશ રહેશે કે દેશની અંદર સારા, સજ્જન, ઈમાનદાર, સમજદાર, ભણેલા ગણેલા માણસો રાજનીતિમાં આગળ વધે, એના માટે કામ કરવું એ અમારી પ્રાથમિકતા છે. પાટીદાર મુખ્યમંત્રી કેમ નહીં? આમ તો છે જ, પણ તમારા તરફથી પાટીદાર મુખ્યમંત્રી ખરા કે નહીં કોઈ? જનકભાઈ, આ બહુ સારો પ્રશ્ન. એટલા માટે હું માનીશ કે આ આવા આવા પ્રશ્નો હાથે કરીને માર્કેટમાં બધા લોકો નાખતા હોય છે. પાર્ટીઓ હાથે કરીને આવા ગતકડા ઉભા કરે, પાર્ટીના અલગ અલગ પાર્ટીના નેતાઓ હાથે કરીને આવા બધા વાહિયાત સવાલો પેદા કરે. એટલા માટે કે રોજગારની ચર્ચા ન કરવી પડે. જ્યારે આપણે એમ કહીએ કે મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએ અથવા ફલાણા સમાજમાંથી હોવો જોઈએ એવો પ્રશ્ન કરીએ, ત્યારે એ પ્રશ્નની અંદર પાટીદાર સમાજ કે ફલાણા સમાજની રોજગારીની વાત છે એ ભૂલાઈ જતી હોય. એટલે આવા જાદુઈ પ્રશ્નો મૂકવાનો માર્કેટમાં વહેતા શક્તિ પ્રદર્શનો બહુ થાય છે. બધાના શક્તિ પ્રદર્શનો તો બધા બહુ કરે છે. આ પણ શક્તિ પ્રદર્શન કરે છે તો એકાદું રોજગાર પ્રદર્શન કરવું જોઈએ, ભ્રષ્ટાચાર મુક્તિ પ્રદર્શન કરવું જોઈએ. દેશની વાસ્તવિક મુદ્દો તો મોંઘવારી છે, બેરોજગારી છે, ખેતીની અંદર પ્રશ્નો છે. શક્તિ બધાએ બતાડવી છે, પણ સોલ્યુશન કોઈની પાસે નથી. એટલે તો અમે કહીએ છીએ કે શક્તિનો ઉપયોગ સોલ્યુશન લાવવામાં જો થાય, સમસ્યાનું નિરાકરણ લાવવામાં થાય, તો રાષ્ટ્રનો વિકાસ થાય. અને એ શક્તિનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણ માટે લગાવવા વાળી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી છે. ગોપાલભાઈ, આ જે લોકોની માનસિકતા છે, રાજનેતાઓએ મગજમાં ઘુસાડી દીધું છે કે આ ઝેર અંદર ઘુસાડી દીધું છે કે ભાઈ હું છું તો તારું ભલું થશે,
મારા વગર તારું ભલું નહીં, ભલે સમા આખા વિસ્તારનું વિધાનસભાનું થાય કે ન થાય, આ મગજમાં ઘુસાડનાર છે કોણે? આ બધી વસ્તુ મગજમાં ઘુસાડનાર છે ભાજપ અને કોંગ્રેસ બે પાર્ટીઓ. ભાજપને અને કોંગ્રેસને આ દેશમાં પૂરતો સમય સરકાર ચલાવવાનો મળ્યો છે. શિક્ષણના માધ્યમથી, સ્કૂલના માધ્યમથી માણસની અંદર એક સારો વિચાર નાખવાની કોશિશ કરી હોત, દેશ પ્રત્યેની ભાવના નાખવાની કોશિશ કરી હોત, તો આજનો ભણેલો ગણેલો યુવાન પણ જ્ઞાતિની ભાવનાઓમાં તણાઈ ન જતો હોત. જ્ઞાતિઓ જે કઈ પણ જ્ઞાતિના નામે ઉશ્કેરણીઓ ચાલે, જ્ઞાતિના નામે શક્તિ પ્રદર્શન કરવાની જે વાત છે એ એટલા માટે ચાલે છે કે એમાં રોજગારની વાત નથી કરવી પડતી. તમે ખાલી આપણી જ્ઞાતિ મહાન છે એવું કહી દો એટલે લોકોને મજા આવે. પછી એમાં એવું નથી કેવું પડતું કે ભાઈ આપણી જ્ઞાતિના ખેડૂતો આત્મહત્યા કરે છે, વિદ્યાર્થીઓ રોકડે છે, સ્કૂલો નથી રહી, દવાખાનામાં મુશ્કેલીઓ પડે છે. આ બધા પ્રશ્નો લોકો ભૂલી જાય અને એક લાગણીમાં તણાઈ જાય. એટલે રાજકારણી આવો, અમે તો હમણાં હમણાં આવ્યા છીએ આ દેશની રાજનીતિમાં. તમે રાજકારણી છો ને? પણ અમે તો હમણાં હમણાં આવ્યા છીએ ને, 8 વર્ષ થયા, તો અમે આવીને શું ઓલી કરી નાખ્યું? હજુ તો માંડ એક રાજ્યમાં સરકાર બે રાજ્યમાં આવી છે. તો અમારા પહેલાના જે કઈ રાજકારણીયા છે એને આ સરળ રથ તો ચૂંટણી જીતવાનો ગોતી લીધો કે જ્ઞાતિના નામે બધાને જે કઈ કરવું પડે બોલો, એટલે રોજગારનો, ખેતીનો, વીજળીનો, ભ્રષ્ટાચાર મુક્તિનો પ્રશ્ન ન આવે અને લોકોને મજા આવે. એટલે આ ટૂંકો રસ્તો ભાજપ કોંગ્રેસ વાળે વર્ષોથી ગોત્યો છે. એમણે જો ધાર્યું હોત દેશમાંથી જ્ઞાતિવાદને છુટકારો અપાવવાનો તો એ કરી શક્યા હોત. પણ એ જો જ્ઞાતિવાદ નો રહે તો મત સેના આધારે માગે, રોજગારના નામે તો ભાજપ કોંગ્રેસ નું ચાલે નહીં, ભ્રષ્ટાચાર મુક્તિના નામે ચાલે નહીં, સરકારી સ્કૂલના નામે ચાલે નહીં. અરવિંદ કેજરીવાલ આખા દેશમાં માત્ર એક એવા નેતા છે, આમ આદમી પાર્ટી માત્ર એક એવી પાર્ટી છે જે સ્કૂલના નામ ઉપર રાજનીતિમાં છે. અચ્છા, હોસ્પિટલ ઉપર સરસ વાત કરી ગોપાલભાઈ. તો હું ગોપાલભાઈ પાસે ગેરંટી લઉં કે 182 બેઠકોમાં જે દાખલા તરીકે તમારા સુરતની જ કાઢી લો, વરાછા કાઢી લો, તો વરાછામાં એક પાટીદાર ઉમેદવાર છે અને બીજો કોઈ સારો એવો શિક્ષિત ઉમેદવાર છે, તમારી પાસે બે કેન્ડિડેટ આવ્યા, તો શું હું એ ગેરંટી લઈ શકું કે ગોપાલ ઇટાલિયા એ પાટીદારને પસંદ નહીં કરે પણ શ્રેષ્ઠ ઉમેદવારને પસંદ કરશે, એવું થવાનું? તમારી જાણ ખાતર હાલમાં વરાછા વિસ્તારમાંથી કોર્પોરેશનમાં જે વ્યક્તિ ચૂંટાયેલા છે એ પોતે જ પાટીદાર નથી. આ અત્યારથી વાત છે. એટલે વિધાનસભામાં પણ સારું થશે ખરું, નહીં કહેવું કરવું, આવું થઈ શકે ખરું? થઈ શકે અને આમ આદમી પાર્ટી કરશે, કરીને બતાવશે અને ગુજરાતમાં એક નવો દાખલો બેસાડશે. એટલે અને એટલા જ માટે હું કહું છું કે ભાઈ તમારું ભણતર કેટલું બોલો, ચાલો આપણે સામસામે આવી તમારે તમારું ભણતર કેટલું છે. પાટીલ જેવા અંગૂઠા છાપોને એટલે જ માથે ચડાવ્યા છે. તમને તમારી વાત કરો ને ભાઈ, તમારું ભણતર કેટલું છે? હું બીએ એલએલબી થયેલો વ્યક્તિ છું, લખી લો, સીઆર પાટીલ કરતા 4 ગણું વધારે ભણેલો છું. એટલે હું એટલે એ જ કહું છું કે તમારી પાર્ટીમાં બીજા કોઈ ભણેલા નથી, બીજા તમારી પાર્ટીમાં બીજા જ્ઞાની લોકો નથી. વિશ્વની, દેશની બધી ભાષાની વાતો કરો છો, સારો માણસ નથી બોલતો ગુજરાતમાં, પ્રમુખ બનાવી શકાય એવું?